शांति। 24/6/2023 आजना मीठा बाबा ना मधुर महावाक्य। जगदम्बामाना स्मृति दिवस पर प्रातः क्लास में संभळावा माटे अनमोल महावाक्य 21/6/61 आ तारीख ना मम्मा ना महावाक्य छे। मायाना अनेक प्रकारना विघ्नों थी पार थवानु छे तो चेकिंग पावर थी पोते पोताने सावधान राखो। संभाळी ने चालो मीठी मानी मधुर लोरी। हमणा चारे तरफ मायानु जोर छे कारण के तेनु राज्य छे अने अंतिम समय मा तेमा जेटली पण ताकत छे ते हवे पोतानी पूरी ताकत लगावशे। एटले जेटला आगळ वधता जशो एटली माया पण फोर्स लगाडीने लड़शे। पहला तो मायानी खबर ज नहोती, मायाना वशमां हता, हवे खबर पड़ी छे तो आपणी साथे ज लड़शे, दुश्मन बनशे, प्रेम पण करशे, तो अंदर दुश्मनी राखीने करशे। माया प्रेम करशे तो पण दुश्मनी राखीने करशे। जारे जाणो छो के माया आपणी दुश्मन छे तो भिन्न भिन्न बधी वातो सामे आवशे। कोई बंधन नथी तो पण मनना फालतू विकल्प हैरान करशे। पहला शरीर में क्यारे रोग नहीं थयो होय, हवे ते पण थशे। कहशे आटलो समय तो मैं क्यारे बीमार नथी पड़ा, हमणा बीमार पड़ी गया छीए। धननी पण खोट पड़शे, बिजनेस में घाटो पड़ी जशे, नुकसान थई जशे। आवी बीजी पण घणी वातो आवशे। दोस्त दुश्मन बनी जशे, मित्र संबंधी नहीं पूछशे। घणी एवी उलट पुलट वातो आवी शके छे अने आवशे। कारण के हमणा आपणो पाछलो हिसाब बधो चुकते थवानो छे। पहेलानो जे हिसाब किताब छे ए चुकते थवानो छे। हमणा आ बधु जे रावणनु खातु हतु तेने आपणे खतम करी रह्या छीए। देह सहित देहना सर्व संबंधो थी पोतानी बुद्धि हटावीए छीए तो पछी ते सामनो पण करशे। એટલે એવી એવી વાતોમાં સંભાળવાનું છે। ઘણા તો વિચારે છે ભગવાનના બન્યા તો વધારે જ મુસીબત આવી ગઈ। ઘણાના મનના એવા સંકલ્પ ચાલે છે કે ભગવાનના બન્યા તો ઓર મુસીબત આવી ગઈ। જ્યારે હું પરમાત્માનો બન્યો છું, એક એમનો જ સહારો લીધો છે તો મારું બધું સારું થઈ જવું જોઈએ। પરંતુ એવું નથી। ઘણા એવા ખ્યાલ કરે છે કે અમારી પાસે કોઈ તકલીફ ના આવી જોઈએ, પરંતુ એવું નથી। પરીક્ષાઓ તો જરૂર આવશે ને, જાત જાતની ખૂબ વાતો આવશે, તો એવો ખ્યાલ નહીં કરતા કે કદાચ મને ભગવાન જ નથી મળ્યા, આ ભગવાન છે કે નહીં ખબર નહીં, અમે ક્યાંક ઉલટા રસ્તા પર તો નથી, જે ભગવાન નારાજ થઈ ગયા છે, એવા ઘણા સંકલ્પ આવશે। આવા આવા વિઘ્નોના કારણે ઘણા તૂટી જાય છે, બાબાને છોડી દે છે। જે ભગવાન કોઈ મુસીબત આવી વાત આવી તો સમજે છે કદાચ આ ભગવાન જ નથી, ખબર નહીં શું છે। એટલે આ બધી વાતોથી બિચારા ડરી ડરીને કોઈએ કાંઈક કહી દીધું અથવા ડરાવી દીધા તો તૂટી જાય છે। પરંતુ આ બધું તો થતું આવ્યું છે। આ પણ બાપ બતાવી દે છે કે આ બધાનું મૂળ કારણ છે દેહ અભિમાન। દેહ અભિમાનના કારણે ક્યાંક કામની ગોળી, ક્યાંક ક્રોધની, ક્યાંક લોભની, ક્યાંક મોહની, ક્યાંક પછી અનેક પ્રકારના સંશયની ગોળી લાગી જાય છે। આવી વાતો લાવીને જ માયા હટાવવાની કોશિશ કરશે। આ બધા માયાની પાસે સાચા માર્ગથી હટાવવાના અસ્ત્ર શસ્ત્ર છે। બુદ્ધિમાં ઉલટી ઉલટી વાતો લઈ આવવી, ઉલટી બુદ્ધિ બનાવવી, આ જ તો માયાનું કામ છે। આમાં જ તો આપણે સંભાળવાનું છે, આમાં જ પોતાની હિંમત રાખવાની છે। એના માટે બાપ કહે છે, મારી સાથે બુદ્ધિયોગ રાખો તો તમારી બુદ્ધિ ઉલટી નહીં બને। પટથી તેને ચેક કરી શકો, સ્વયંને ચેક કરવાની પણ શક્તિ જોઈએ। ચેક કેવી રીતે કરી શકશો?
બાબાજી કહે છે કે ચેક કરવાની પણ શક્તિ જોઈએ, તો ચેકિંગ પાવરથી પોતાને સાવધાન રાખો અને પછી એ જ સાવધાનીથી પોતાને પાર કરો। આજ માયાના અનેક પ્રકારના વિઘ્ન છે, આનાથી જ પાર થવાનું છે। બાકી એવું નથી કે હમણાં આપણું બધું જ ઠીક થઈ જાય, ના, હવે તો પાર થવાનું છે, પરીક્ષાઓ વધારે આવશે। હમણાં જે આપણો આ જન્મ છે આમાં તો આપણે બદલવાનું છે, બદલાવાનું છે, આમાં જ તો મહેનતની આવશ્યકતા છે। બધું જ હમણાં આરામથી મળી જાય તો પછી આપણે તો સમજીશું અહીં જ વૈકુંઠ છે, અહીંયા જ સ્વર્ગ છે, પછી તો સ્વર્ગને યાદ કરવાનું ભૂલી જઈશું। એટલે બાપ કહે છે આ થોડી અંદરની મહેનત છે, આમાં બહારથી કાંઈ નથી કરવું પડતું। આ આ વિઘ્ન આવે છે, આવી આવી વાતો આવશે, આ બધી વાતોમાં પોતાનો નિશ્ચય અટલ રાખીને પોતાનો પુરુષાર્થ કરવાનો છે, સાવધાન રહેવાનું છે। પછી બીજાઓને પણ સાવધાન કરવામાં આવે છે કે પડવા વાળા આવી રીતે લપસી જાય છે તો પોતાને લપસવાથી બચાવવાનું છે। ચાલતા ચાલતા કોઈ કામ વિકારના કારણે લપસે, કોઈ ક્રોધના કારણે લપસે, કોઈ પછી મતભેદમાં આવીને લપસે, અહીંથી જ પડે છે તો હવે પડવાથી સંભાળવાનું છે। મનમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ આવશે, આ બધી વાતોને યથાર્થ રીતેથી સમજવાની છે કે આ પણ અનેક જન્મોના ઉલટા ખાતા જે બનેલા છે તે હમણાં એક જ જન્મમાં ચૂકવવાના છે। આ એક જન્મમાં આપણે અનેક જન્મોના ખાતા ચૂકવવાનો પુરુષાર્થ કરીએ છીએ। અનેક જન્મોના કર્જદાર જો હમણાં નહીં આવે તો ક્યારે આવશે? ચૂકવવાના છે તો પરીક્ષાઓ આવશે, અને અત્યારે નહીં આવે તો ક્યારે આવશે? કારણ કે આપણે જન્મ જન્મ એમના હતા, માયાના હતા, અનેક જન્મોના ખાતા સ્ટોક થતા આવ્યા છે। ક્યારેક કોઈ જન્મમાં થોડું થોડું ચૂકવ્યું પણ હશે, પછી પણ જે કાંઈ બચેલું છે આ જ એક જન્મમાં પૂરો હિસાબ ચૂકતું કરવાનો છે, પૂરો હિસાબ કિતાબ ચૂકવવાનો છે। માયા પણ જુએ છે કે જો હમણાં આ પૂરો કરજો નહીં ચૂકવશે તો પછી ક્યારે ચૂકવશે, એટલે તે ઘેરાવો કરશે ને, ઘણા જન્મના કર્જદાર નીકળી પડશે। સમજમાં આવશે કે અમે હમણાં તો એવું કંઈ કર્યું જ નથી, તો આ અમારો આવો દુશ્મન કેમ બન્યો, આ વાત આમ કેમ આવી, આ રોગ કેમ આવ્યો, આ વાત કેમ થઈ। પરંતુ નહીં, બધા પ્રકારની પરીક્ષાઓ હમણાં જ આવશે। હમણાં આ બધી વાતોથી પોતાને સંભાળવું, સમજવું, આ જ તો જ્ઞાન છે, જ્ઞાન તો આનું નામ છે। બધી વાતોને સમજવી, કર્મની ગતિ શું છે આ બધું બાપ વિસ્તારથી સમજાવે છે, કર્મનો હિસાબ કેવી રીતે બને છે, કેવી રીતે બગડે છે, કેવી રીતે સુધરે છે, અને સુધરીને પછી શું બનીએ છીએ, આ બધી વાતો બાપ જ બેસીને સમજાવે છે। કારણ કે આપણા બધા કર્મનું જ્ઞાન બાપની પાસે છે, આપણા ક્યા કર્મોની દુર્ગતિ થઈ છે, કયા કર્મથી આપણે નીચે ઉતર્યા છીએ, એનાથી કેવી રીતે છૂટીએ, કેવી રીતે આપણી પછી ગતિ, પછી સદગતિ થશે, આ પૂરા જ્ઞાનની ગતિનું ચક્ર બાપે સમજાવ્યું છે। જેમની પાસે પૂરું જ્ઞાન છે તે ક્યારેય હલશે નહીં, જો જ્ઞાનની કમી છે તો પછી હલશે, એના પગ ઢીલા પડશે, પછી આશ્ચર્યવત પશ્યંતી, સુનંતી, કથંતી, ભાગંતી, જ્ઞાન સંભળાવવા વાળા, સાંભળવા વાળા, બીજાને સંભળાવવા વાળા, સાક્ષાત્કાર કરવા વાળા બધી તરફથી તૂટી જાય છે।
આ બધું થતું આવ્યું છે, એટલે આ બધી વાતોમાં સંભાળવા માટે આ સાવધાની અપાય છે। પોતાના પગ કેવી રીતે મજબૂત રાખવાના છે, એ જ મજબૂતી માટે બા ભિન્ન ભિન્ન રીતેથી સમજાવે છે। કારણ કે હવે મજબૂત પગ રાખીને બાપ પાસેથી પૂરેપૂરો અધિકાર મેળવવાનો છે। તો અધિકાર મેળવવા વાળાને એ બતાવે છે કે એમણે કેટલી હિંમત અને ભરોસાથી બળથી કામ લેવાનું છે। આપણે પણ વોરિયર્સ છીએ ને, યોદ્ધાઓ છીએ ને। પોતાની રૂહાની લડાઈ કોઈ હાથ પગથી નથી, પરંતુ ગુપ્ત છે, આપણા અંદરનું યુદ્ધ છે। અને યુદ્ધ કરીને એમાં આપણે જીત પ્રાપ્ત કરવાની છે। વિકારો સાથે ગુપ્ત લડાઈ છે। બાપ પણ ગુપ્ત બેસીને બાળકોમાં હમણાં બધું બળ ભરી રહ્યા છે, સાવધાન કરી રહ્યા છે કે બાળકો સાવધાન થઈને રહો। આ માયાનો અંતિમ ફોર્સ તમારી પાસે આવશે, પરંતુ તમે આ બધી વાતોમાં હલતા નહીં। આ વાતોને સમજીને પોતાના પુરુષાર્થને બહુ જ હિંમતથી અને ધારણાઓની સાથે ચલાવવાનો છે। એમાં પોતાનો ઉલ્લાસ ઉમંગ રાખતા એ જ નશા અને ખુશીથી આગળ વધવાનો પુરુષાર્થ કરતા રહેવાનો છે। એમાં કોઈ દુઃખ અને અશાંતિની વાત જ નથી। હવે લાચારી વાળો પુરુષાર્થ નથી કરવાનો। ઘણા એવી રીતે ચાલે છે જેમ બીજા પર મહેરબાની કરે છે, મહેરબાની તો પોતાના ઉપર કરવાની છે। જે પોતાના માટે સમજીને પુરુષાર્થ કરે છે એમનો પુરુષાર્થ ઠીક રહેશે। આપણે પોતાના માટે કરીએ છીએ, બીજા કોઈના માટે નથી કરતા। જો બગાડીએ છીએ તો પણ પોતાનું બગાડીએ છીએ, સુધારીએ છીએ તો પણ પોતાનું સુધારીએ છીએ। તો દરેકે પોતાના ઉપર અટેન્શન આપવાનું છે, બીજાને નથી જોવાના। એણે આમ કર્યું, એમણે આમ કર્યું, ભાવ સ્વભાવની વાતો પણ આમાં ખૂબ આવે છે। બહારના લોકોનું સાંભળવું કરવું સહજ છે, કારણ કે સમજે છે, તેઓ તો જ્ઞાની છે ને। પરંતુ બ્રાહ્મણ પરિવારમાં કોઈએ કંઈક કહ્યું તો કહેશે, અહીં પણ આવું જ ચાલે છે। અહીં પરસ્પર કંઈક થાય છે તો તે વાતો બહુ જ મોટી લાગે છે, પરંતુ નહીં, આજ તો માયા છે। અહીં પણ માયા કોઈને કોઈ રૂપમાં ઘૂસે ને, પ્રવેશ કરે છે ને, કહેશે, જોઈએ, આમણે મને છોડીને એમને સાથી બનાવ્યા છે, તો એ સાથીઓમાં પણ આને ટક્કર ખવડાવીએ। પરંતુ આપણને તો આ જ્ઞાન છે કે આ જે હિસાબ કિતાબની ટક્કર છે આ અંતિમ છે। એટલે એવું નહીં કહો કે અરે ભગવાનના બાળકો થઈને આ શું કરી રહ્યા છે, આમાં હલતા નહીં। કારણ કે હમણાં જ્ઞાન છે કે આ પણ એમની સાથે કંઈક હિસાબ કિતાબ છે, એને યોગ અને જ્ઞાનથી કાપવાનો છે। એવું નથી ટક્કર ખાઈને કાપવાનો છે, ના, તે તો આપણા વિકર્મ બની જશે, એમાં સંભાળવાનું છે। પરંતુ ઘણા સંશયમાં આવી જાય છે કે જુઓ, આ જ્ઞાનમાં આવીને પણ શું કરી રહ્યા છે। તો કોઈ પણ હિસાબ કિતાબમાં ટક્કર ખાવી એ અજ્ઞાન છે। હવે આ અજ્ઞાન નીકળી જવું જોઈએ। આ બધી વાતો સમજાવવામાં આવી રહી છે કારણ કે હમણાં એવી એવી વાતો થઈ રહી છે, તો આ બધી વાતોમાં સાવધાન કરાવાય છે। ઘણા વાતોને કારણે બાપથી જે તકદીર લેવાની છે તે તકદીર લેવાનું ભૂલી ન જાય। બેહદ બાપ પાસેથી બેહદનો વારસો લેવાનું છોડી દે। તેથી બાપ સમજાવે છે, બાળકો ભલે પરસ્પર કંઈ પણ છે, પરંતુ ઓલવેઝ સી ફાધર, બાપાને હંમેશા જોતા રહો।
ફોલો કરો, બાપને જ જુઓ, બાપ પાસેથી જે વારસો લેવાનો છે એમનાથી જ મતલબ છે ને, જેમનાથી મતલબ છે એમને પકડીને રાખો, ટક્કર પરસ્પર ખાવ છો અને છોડી દો છો બાપને, એમાં તમારું જ નુકસાન છે, તમારો વારસો ચાલ્યો જશે, એવા મહામૂર્ખ નથી બનવાનું, એમાં સાવધાન રહીને સ્વયંને સંભાળવાનું છે, એવું નથી અહીં ગેટની અંદર આવ્યા તો સેફ થઈ ગયા, બાબાના ઘરના દરવાજામાં અંદર પ્રવેશ કર્યો એટલે સુરક્ષિત થઈ ગયા, ના, સેફટી તો પોતાની સ્વયં કરવાની છે, જો કોઈ પણ ધારણામાં કમી છે તો પછી માયા અહીં પણ ઘૂસી જશે, અહીં પણ ટક્કર ખવડાવશે, કોઈના ભાવથી કોઈના સ્વભાવથી, પછી બાપ ભણાવે છે એ ભૂલાઈ જશે, આવા ટક્કર ચક્કરની વાતોમાં પડી જશો એટલે સાવધાન, એકને પડતો જોશો તો બીજાને સાવધાન કરશો ને, કે જુઓ અહીં લપસણું છે, સંભાળો, સાવધાન રહેજો, આ જ તો આપણો ધર્મ છે, ક્યાંથી કોણ કોણ કેવી રીતે લપસે અથવા ખસકે છે તે તમારા લોકોના ધ્યાનમાં ઇન એડવાન્સ અપાય છે, પહેલેથી બાબા ધ્યાન આપે છે, તમે ચાલી રહ્યા છો તો ખબરદારીથી ચાલજો, બાપ પાસેથી પૂરો વારસો મેળવવો છે તો પછી પૂરો પગ દ્રઢતાથી રાખજો, પરમાત્માના જ્ઞાનની આ મંજિલ ખૂબ ઊંચી છે, આ જે વાતો આવે છે એમાં પાર થજો અને પોતાનો પૂરો અધિકાર પ્રાપ્ત કરજો, તો આ બધી વાતોમાં પોતાને સંભાળવાનું છે, ભલે જૂના છે કે નવા છે, આ વાતો બધા માટે છે, નવા જૂના બધાની ઉપર માયાની નજર છે, હજુ આપણે કોઈ માયાપ્રૂફ નથી થઈ ગયા, જો આત્મા કમ્પ્લીટ થઈ ગયો, સંપૂર્ણ થઈ ગયો તો શરીર પણ કમ્પ્લીટ થવું જોઈએ, પરંતુ નહીં, હમણાં અનકમ્પ્લીટ શરીરમાં બેઠા છીએ, તો આનો અર્થ એ છે કે એ આત્મા થોડો અનકમ્પ્લીટ છે, પરંતુ ઘડી ઘડી માયાની અંગૂરી નથી ખાવાની, એનાથી ચોટ લાગે છે, માર પડે છે, પછી તો રજિસ્ટર સારું નહીં રહેશે, નામ તો ખરાબ થશે ને, માયા બહુ જ યુક્તિબાજ થઈને નીચે પાડે છે, આજ તો આપણી માયા સાથે લડાઈ છે, બાકી કૌરવ પાંડવનું કોઈ યુદ્ધ નથી થયું, આ તો પાંડવોએ માયા સાથે યુદ્ધ કર્યું છે, હવે આપણે શું કરવાનું છે, પોતાને માયાથી સેફ કરતા ચાલો, બીજું પોતાના તન મન ધન ફિક્સ ડિપોઝિટ ઓલમાઇટી બેંકમાં રાખી દો, અને ઇન્શ્યોર કરીને પોતાના શ્રેષ્ઠ કર્મથી પોતાનું ભવિષ્ય ઊંચું બનાવતા ચાલો, જે કરશે તે મેળવશે, ડાયરેક્શન તો બધાને માટે એક જેવું છે, પરંતુ જે પણ કરશે તે પોતાનું બનાવશે, બાપ સાથે બધાએ પોતાનો સંબંધ પૂરો રાખવાનો છે, એમાં બીજાને નથી જોવાના, આ બધી ધારણાઓ પોતાને સમજાવવા માટે છે, શું ખોટું છે શું સાચું છે આ બીજાને સમજાવવું એટલે પોતાને સમજાવવું, તેથી બાપ પણ કહે છે બીજાને ખબરદાર કરશો તો પોતે પણ ખબરદાર રહેશો, તો બધા એવી તેજ રફતારથી ચાલી રહ્યા છો ને, અચ્છા બાકી આખા દિવસની દિનચર્યાનો બાબાની યાદનો સેવાનો પૂરો ચાર્ટ રાખતા ચાલો, શરીર નિર્વાહ માટે જે કામ કરો છો તે પણ કરવાનું છે, પરંતુ લોભ લાલચ બહુ જ નથી રાખવાના, પોતાના પેટની આજીવિકા માટે જેટલું કામ ચલાવવાનું છે, બાકી જે સમય છે બુદ્ધિ બળથી તન મન ધન ઈશ્વરીય કાર્યમાં લગાવવાથી ફાયદો જ ફાયદો છે,
કારણ કે એનાથી હમણાં જમા થશે. તો બાપ કહે છે, બાળકો હવે પોતાનું જમા કરો, જેનાથી તમને 100 ગણું 1000 ગણું થઈને મળે. અચ્છા, મીઠા મીઠા ખૂબ જ સપૂત બાળકો પ્રતિ અને એવી સારી રીતે જે સાવધાન રહીને ચાલી રહ્યા છે એવા બાળકો પ્રતિ બાપ દાદા અને માના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. આજનું વરદાન, બિંદુરૂપ બાપની યાદથી દરેક સેકન્ડ કમાણી જમા કરવા વાળા પદમા પદમ પતિ ભવ. આપ બાળકો એક એક સેકન્ડમાં પદ્મોથી પણ વધારે કમાણી જમા કરી શકો છો. જેવી રીતે એકની આગળ એક બિંદી લગાવો તો 10 થઈ જાય, પછી એક બિંદી લગાવો તો 100 થઈ જાય, એવી રીતે એક સેકન્ડ બિંદુ બાપને યાદ કરો. સેકન્ડ વીતી અને બિંદુ લાગી ગયું. આટલી મોટી કમાણી જમા કરવા વાળા આ બાળકો હમણાં પદમાં પદમ પતિ બનો છો, જે પછી અનેક જન્મ સુધી ખાતા રહો છો. આવી કમાણી કરવા વાળા બાળકો પર બાપને પણ નાસ છે, ગર્વ છે. સ્લોગન છે, બગડેલા કાર્યોને, બગડેલા સંસ્કારોને, બગડેલા મૂળને શુભ ભાવનાથી ઠીક કરી દેવા આજ શ્રેષ્ઠ સેવા છે. ઓમ શાંતિ.